नमस्कार विद्यार्थी मित्रों, वेद किरणना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपने जो सीरीज चाली रही है एमा आज आप भाग नंबर 91 जोवा जई रह्या छे। तो बात करिए मित्रों प्रथम प्रश्ननी, तो प्रथम प्रश्न आप्यो छे कि भाई गुजरातनी साहित्य परिषद द्वारा प्रकाशित मासिक क्यूँ है, એટલે કે જે ગુજરાત સાહિત્ય પરિષદ છે એ સંસ્થા દ્વારા કયું એક માસિક પ્રકાશિત કરવામાં આવે છે? ઓપ્શન એ ધૂમકેતુ, ઓપ્શન બી શબ્દસૃષ્ટિ, ઓપ્શન સી પરબ અને ઓપ્શન ડી સાપ્તાહિક। તો કયો જવાબ આવશે? ઓપ્શન સી પરબ આવશે। કયો આવશે? પરબ। હવે આ સંસ્થાની વાત કરીએ મિત્રો, તો કે ભાઈ ગુજરાત સાહિત્ય પરિષદ છે એ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1905માં થઈ હતી। ક્યારે થઈ હતી? 1905માં। કોણે કરી હતી? तो के रणजीत राम वावा भाई मेहताए करी हती। क्या आवेली छे आ संस्था? तो के अमदावाद मां आवेली छे। तो आटली माहिती याद रखसु, गुजराती साहित्य परिषद एमनी स्थापना छे 1905 में थई हती, रणजीत राम वावा भाई मेहता द्वारा करवामां आवी हती। क्या स्थले करवामां आवी हती? अमदावाद मां। अने एस कयुं मासिक बार पाड़े छे? तो के भाई परब बार पाड़े छे। आ सिवाय शब्द सृष्टि की बात करिए मित्रों, तो आ क्या संस्था सामयिक है? तो के भाई गुजरात साहित्य अकादमी। हवे आमनी बात करिए तो के गुजरात साहित्य अकादमी की स्थापना थी 1981 में थी थी, एट्ले गुजरात आजाद थे पची जेनी स्थापना कोणे करी हती? तो के गुजरात सरकारे करी हती। ले ये पण याद राखीशुं, गुजरात सरकारे करी हती। कई साल में? 1981 में। अने क्यां आवेली छे? तो के गांधीनगर में आवेली छे। ये पण माहिती याद राखीशुं। अने एनो कयो सामयिक छे बहार पाड़े छे? तो के शब्द सृष्टि छे ई सामयिक बहार पाड़े छे। कई? तो के गुजरात साहित्य अकादमी। हवे धूमकेतुनी वात करीए, तो के धूमकेतु एक उपनाम छे। कोनुं छे? तो कि गौरीशंकर गोवर्धन राम त्रिपाठीन। अने साप्ताहिक एटले शुं? तो कि दर 7 दिवसे बहार पाड़वामां आवतुं छे सामयिक, एने शुं कहेवाय? साप्ताहिक तरीके ओळखवामां आवे छे। तो आ माहिती एटली याद राखीशुं। आगळ जोईए प्रश्न नंबर 2। तो कि भाई भारतमां भारतीय वहीवटी सेवा अने भारतीय पोलीस सेवानी भरती कोण करे छे? एटले आने शुं कहेता होय छे? तो कि आईएस आईपीएस इंडियन एडमिनिस्ट्रेशन सर्विस अने इंडियन पोलिस सर्विस। एटले के भारतीय वहीवटी सेवा अने भारतीय पोलिस सेवा एमनी भर्ती कोण करे छे? ऑप्शन ए केन्द्रीय जाहिर सेवा आयोग, ऑप्शन बी राष्ट्रपति, ऑप्शन सी सीधी भर्ती आयोजन अने ऑप्शन डी मंत्रालय द्वारा। एटले के जे आईएस छे अने आईपीएस छे એમની ભરતી કોના દ્વારા થાય છે? એટલે કે સીધી નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અથવા મંત્રાલય દ્વારા એમની નિમણૂક થાય છે કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવે છે? તો કયો જવાબ આવશે? તો કે ભાઈ કેન્દ્રીય જાહેર સેવા આયોગ। અને આમને આપણે શું કહેતા હોઈએ છીએ? યુપીએસસી, એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન। કઈ અંતર્ગત આવશે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જેને આપણે શું કહી શકાય? તો કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ, જેને કઈ કઈ ભરતી છે? આઈએએસ આઈપીએસ આઈએફએસ IRS આવી ઘણી બધી ભરતીઓ છે એ કરતા હોય છે। આનો ઉલ્લેખ આપણા બંધારણમાં છે? તો કે હા। કયા ભાગમાં છે? તો કે ભાઈ ભાગ નંબર 14માં આમની માહિતી આપેલી છે કે જેમાં કેન્દ્ર અને રાજ્ય છે એ ભરતી આયોગની નિમણૂક કરી શકશે અને આ અંતર્ગત યુપીએસસી દ્વારા છે નિમણૂક થાય છે। હવે આમાં એક માહિતી આપણે યાદ રાખવા જેવી છે કે ભાઈ અનુચ્છેદ નંબર 312 કઈ છે? 312 એ અંતર્ગત જે આ કેન્દ્રીય જાહેર સેવા આયોગ છે એમાં ભરતીમાં વધારો છે એ કોણ કરી શકે છે? તો કે રાજ્યસભા કરી શકે છે। કોણ કરી શકે છે? રાજ્યસભા। કઈ અનુચ્છેદ? 312। અને આમની ભરતી કઈ અનુચ્છેદ અંતર્ગત કમિશનની રચના થશે? તો કે અનુચ્છેદ નંબર 315 અંતર્ગત છે એમાં કમિશનની રચના થશે। તો આટલી માહિતી આપણે યાદ રાખીશું। જેમ એક સેન્ટરમાં એક સંસ્થા હોય એવી રીતના જે તે રાજ્યમાં પણ એ અનુચ્છેદ નંબર ભાગ નંબર 14 અંતર્ગત રાજ્યમાં પણ એક હશે। તો કે ભાઈ જેમ ભારતમાં કઈ છે? યુપીએસસી, એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન। એવી જ રીતના ગુજરાતમાં આપણે કઈ છે? તો કે જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન। જો આવી રીતના અલગ અલગ રાજ્યમાં હોય તો કે આ રાજસ્થાન છે તો એમાં કઈ આવશે? આરપીએમસી।
તો આવી અલગ અલગ છે એ રાજ્યમાં પણ એક નિમણૂક થશે, જે આપણા બંધારણના ભાગ નંબર 14માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ માહિતી આપણે યાદ રાખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તો કે આ લીસા પાના પર બરાબર લખાતું નથી, આ વાક્ય છે એમાં વાક્યમાં વિશેષણ આપણે ગોતવાનું છે કે વિશેષણ કયો શબ્દ છે. એમાં શું એ પૂછે, એ લખાતું નથી, ઓપ્શન બી લીસા, ઓપ્શન સી બરાબર, કે ઓપ્શન ડી પાના. તો કે વિશેષણ એટલે શું, પહેલા તો એ આપને ખબર હોવી જોઈએ. તો કે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે, એમને શું કહેવાય, વિશેષણ કહેવામાં આવે છે. ઘણી વખત એમ કહેતા કે વિશેષ્યના અર્થમાં વધારો કરે એને શું કહેવાય, વિશેષણ. તો કે નામ એટલે કોઈ એવું કોમન નામ છે જેના અર્થમાં શું કરે, વધારો. હવે જો એ વાક્યમાં લખાતું નથી, એ કોઈ વધારા જેવું શબ્દ નથી. લીસા તો શું છે, એ લીસા એ વિશેષણ છે. શું છે, વિશેષણ. એટલે આપણો જવાબ શું આવશે, બી. પણ જુઓ કે ભાઈ પાના એ શું છે, નામ છે. શું છે, નામ. હવે પાના ઘણા પ્રકારના હોઈ શકે, કોઈ લીસા હોય, કોઈ સફેદ હોય, કોઈ કાળાશ પડતા હોય. તો આવા છે એ શું છે, તો કે ભાઈ લીસા છે એ શું કરે છે, નામના અર્થમાં વધારો કરે છે. એટલા માટે શું બનશે વિશેષણ આપણું, તો કે લીસા આપણું વિશેષણ બનશે. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. સીપીયુ ના કયા ભાગમાં ગાણિતિક પ્રક્રિયા થાય છે. તો કે ભાઈ ગાણિતિક પ્રક્રિયા કયા ભાગમાં થાય છે, તો કે ઓપ્શન એ એમયુ, ઓપ્શન બી સીયુ, ઓપ્શન સી રજિસ્ટર, ઓપ્શન ડી એલયુ. તો ભાઈ આ ગાણિતિક પ્રક્રિયા કયા ભાગમાં થાય છે, તો કે ભાઈ એ એલયુ, એરેથલેટિક લોજિક યુનિટ. શું થશે, એરેથલેટિક લોજિક યુનિટ, એ એલયુનું ફૂલ ફોર્મ થશે. એમયુ એટલે મેમરી યુનિટ, સીયુ એટલે કંટ્રોલ યુનિટ. તો આ પણ ફૂલ ફોર્મ આપણે યાદ રાખીશું, ઘણી વખત આપણે પરીક્ષામાં ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે. એમયુ એટલે શું થશે, મેમરી યુનિટ, સીયુ એટલે તો કે કંટ્રોલ યુનિટ, અને એએલયુ એટલે એરેથલેટિક લોજિક યુનિટ તરીકે ઓળખાશે. અને એમાં શેની પ્રક્રિયા થતી હોય છે, તો કે ગાણિતિક પ્રક્રિયા બધી એમાં થતી હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. કે ભાઈ ભારતમાં સૌથી વધુ હળદરનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે. એટલે કે ભારતમાં જે હળદરોનું ઉત્પાદન થાય છે એમાં સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે. તો ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, અને ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો કયું રાજ્ય આવશે, તો કે ભાઈ આંધ્રપ્રદેશ છે એ સાચો જવાબ આવશે. કયું આવશે, તો કે આંધ્રપ્રદેશ છે એ હળદરના ઉત્પાદનમાં સૌથી વધારે છે એ ઉત્પાદન કરે છે ભારત આખામાં. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.